વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રોફેલ કોલેજના કોવિડ સેન્ટરની ભાજપના પ્રદેશ સીઆર પાટીલે મુલાકાત લીધી હતી। હાલની કોરોનાની મહામારીમાં વાપીના કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા સીઆર પાટીલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકાર તરફથી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની મદદ કરવામાં આવી રહી છે અને વધુમાં તેઓએ સામાજિક આગેવાનો તેમજ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને કોરોના કાળમાં મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી હતી। જે વલસાડની મુલાકાત છે સેવાકીય કાર્ય થઈ ગઈ છે પાર્ટી દ્વારા અને સેવાકીય સંસ્થાઓ દ્વારા શું કહેવાય વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી અને અલગ અલગ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો અલગ અલગ સમાજના આગેવાનો સાથે સંસ્થાઓ સાથે એનજીઓ સાથે મળીને જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અમને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક જગ્યાએ જે બ્લડ બેંકનું બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં પણ અમને પ્રોત્સાહિત કરવા માટેની આજે આ એક રાઉન્ડ વલસાડ જિલ્લાનો પ્રવાસ ઉઠ્યો હતો અને કાર્યકર્તા ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે। કોરોનાને હરાવવા માટે કોરોનાગ્રસ્ત લોકોને પૂરી તાકાત સાથે મદદ કરી રહ્યા છે। સર, પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં જે પરિણામ આવી રહ્યું છે, જંગી લીટથી જીતી રહ્યા છે પાર્ટીના ઉમેદવાર, મોરવા હડપમાં નરેન્દ્ર મોદી સાહેબની જે દેશ અને ગુજરાતમાં જે લોકપ્રિયતા છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ બની એનો જે લાભ લોકોને મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોરોના જેવા સમયમાં પણ ઘરમાં બેસવાને બદલે આખા દેશમાં એમની વચ્ચે રહ્યા છે અને મોરવા હડપમાં જે માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કર્યું છે એના કારણે 45,432 મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી નિમિષાબેન સુથાર એ જીત્યા છે। હું સૌ બધા દાદા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। કોઈ ઉજવણી નથી કરવાના, કોઈ ફટાકડા નહીં। પાંચ રાજ્યોમાં જે રાજ્યના પરિણામો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે શું કહેશો? હજુ તો ટ્રેન્ડ છે પણ ભારતીય જનતા પાર્ટી સારો વિજય કરશે। મને લાગે છે કે જે રીતે વ્યવસ્થા થઈ રહી છે, રાજ્ય સરકાર પણ જે રીતે મદદ કરી રહી છે, લોકો પણ મદદ કરી રહ્યા છે, અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી જે ઓક્સિજન પ્રાપ્ત થઈ રહ્યો છે, તો ઓક્સિજનની જે જરૂરિયાત હતી એ લગભગ મને લાગે છે કે પૂરી થઈ છે। રેમડેસિવિર પણ અમને રોજ જે ફોન આવતા હતા અને આજની જે જોઈએ છીએ તો હવે કોઈ ફોન રેમડેસિવિર માટે આવતા નથી, કેમ કે સરકાર દ્વારા જે યોજનાબદ્ધ રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે એના કારણે જરૂરિયાતમંદ લોકોને ડાયરેક્ટ હોસ્પિટલમાં જ આ રેમડેસિવિરની ઉપલબ્ધતા થઈ જાય છે।